ધોરાજી શહેરમાં આવેલ આધુનિક ગીર ગાય ગૌશાળાને શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ આપવામાં આવ્યો છે. ગીર ગાયના દૂધ ગૌમૂત્રના સેવનથી કેન્સર જેવી બીમારીઓ નાબૂદ થતા હોવાનું સંશોધનમાં બહાર આવ્યું છે. ધોરાજીમાં આવેલ ગીર ગાય ગૌશાળા 100 વીઘા જમીનમાં બનાવવામાં આવી છે, જેમાં સંગીતના સથવારે ગાયોને આધુનિક ઢબથી મશીનથી ડોહવાની કામગીરી કરવામાં આવે છે. હું વિપુલ સુદાણી, ઓમવેદગીર ગૌશાળા, ધોરાજી. અમારી ગૌશાળા જૂનાગઢ રોડ પર ત્રણેયના પાટિયા સામે ધોરાજીમાં આવેલી છે. અમે 2 વર્ષ ત્યાં ગૌશાળા ચલાવીએ છીએ. અમારી ગૌશાળા એકચ્યુઅલી ગીર બ્રિડિંગ સેન્ટર છે, જ્યાં અમે ગીર બ્રીડની સારી એવી નસલ બનાવીએ છીએ, જેના માટે અમે ગીર નસલનો એક ખૂટ રાખેલ છે. એની માતાનું દૂધ દૈનિક 22 લિટર દૂધ છે. બ્રીડિંગ સેન્ટર સાથે સાથે અમારે ગાયના નિભાવ માટે અમે ગાયના ઉત્પાદનમાંથી સારી એવી આવક મળી શકે અથવા નિભાવ ખર્ચ સારી થઈ શકે એ રીતનું અમે આયોજન કરેલું છે. ગાયના દૂધ સારી કિંમતથી અમે ધોરાજીમાં વેચીએ છીએ. ગાયના દૂધમાંથી અમે દહીં બનાવી અને માખણમાંથી ઘી બનાવીએ છીએ, જેની બાય પ્રોડક્ટ છાશ બને છે. છાશને પણ સારી કિંમતથી અમે વેચીએ છીએ. એ જ રીતે ગાયના ગૌમૂત્રમાંથી અમે અર્ક બનાવીએ છીએ, તેમજ ગાયના છાણમાંથી ખાતર બનાવીએ છીએ. આ રીતે ગાયના બધા ઉત્પાદનમાંથી અમે પૂરેપૂરી આવક મેળવીએ છીએ, જેથી અમે ગાયનો નિભાવ સારી રીતે કરી શકીએ. ગાયને અમે રાખવા માટેના શેડ અને ખુલ્લા વાડા બનાવેલા છે. શેડની ડિઝાઇન એ ટાઈપની બનાવેલી છે કે નીચેથી 2.5-3 ફૂટ જેટલી જગ્યા ખુલ્લી રહે, જેથી કરીને બહારનો હવા અંદર આવે અને નીચે સૂકું રહે. ગાયને રહેવાની જગ્યામાં નીચે સૂકું રહે. બીજું, ગાયને દોહન ક્રિયા પૂરી થયા પછી અમે એને ખુલ્લા વાડામાં છૂટી મૂકીએ છીએ, જેથી કરીને એમની ખૂંદ પર સૂર્યપ્રકાશ પડી રહે અને દૂધમાં સુવર્ણક્ષાર મળી રહે. એ માટે ગાયને અમે ચારામાં લીલોચારો, સૂકો ચારો અને લીલાચારા સૂકાચારામાં પણ ગોળ પાન અને લાંબા પાનવાળા ચારાને બેલેન્સ કરીને આપીએ છીએ. બીજું, ખાનદાણમાં અમે ગાયોને અનાજ, કઠોળ, ગોળ, મીઠું, ચૂનો, સત્તાવરી ચૂર્ણ, બ્રાહ્મી, અશ્વગંધા, કારીગીરી એ બધી વસ્તુ ગાયની ન્યુટ્રિશન જરૂર પ્રમાણે બેલેન્સ કરીને આપીએ છીએ. ગાયોને દોહન વખતે અમે સંગીત પણ સંભળાવીએ છીએ અને ગાયો જે રીતે વધુમાં વધુ ખુશ રહે એ હેતુથી અમે એને સંગીત અને એ રીતનું બધું પ્લાનિંગ કરેલું છે. અને ગાયો જો માનસિક રીતે ખુશ રહે તો તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે અને દૂધ ઉત્પાદન પણ સારું રહે છે. લોકોને પ્રેરણા શું આપશો? હા, આ સાથે લોકોને એવી પ્રેરણા આપું છું કે ગૌશાળા બનાવવી જરૂરી છે. ગૌશાળા બનાવો તો ગૌશાળા જો લાંબુ ટકી રહેવું હોય તો દૂધ ઉત્પાદન સાથે સારી બ્રીડ પણ બને એ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે. ફક્ત દૂધ ઉત્પાદનથી તમને અત્યારે આવક મળી રહેશે, પણ ભવિષ્યમાં તમને સારી આવક માટે આવક મેળવવી હોય તો સારો ગીર બ્રીડની અથવા સારી બ્રીડની તમે ગાય નસલ બનાવશો તો એ બ્રીડમાંથી તમને સારી આવક થઈ રહેશે.